કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ઓગણીસમી ફેબ્રુઆરી કરંટ અફેરમાં ઘણી બધી ઘટનાઓ સામે આવી છે એની વાત કરીએ એ પહેલાં દિન વિશેષમાં એક નજર કરી લઈએ તો આજના દિન વિશેષના વિડીયોમાં છત્રપતિ શિવાજી જેવા એક મહાન રાજાની વાત કરી છે ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા એક મહાન સમાજ સુધારકની વાત કરી છે ભૂપત વડોદરિયા એક જાણીતા સાહિત્યકાર અને આજે એક મહત્વનો દિવસ પણ ઉજવાઈ રહ્યો છે કયો સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તો મિત્રો ત્રણ મહાનુભાવો અને એક મહત્વના દિન વિશેષની વાત આજના આ ઓગણીસ ફેબ્રુઆરીના વિડીયોમાં કરી છે અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા ચાલો આજના કરંટ અફેરની વાત કરીએ તો પ્રસાદ યોજના

ભારત અને યુએસ ફોર્સ વચ્ચે તર્કશ કવાયત આયોજિત કરવામાં આવી અને એવી જ બે બીજી એક એક્સરસાઇઝ ધર્મ ગાર્ડિયન બે હજાર ત્રેવીસ એ ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી મિત્રો દરેક ઘટના જ્ઞાનના વધારા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની તો વિડિયો તમે અંત સુધી નિહાળજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા અંતે એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓકે શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તો પ્રસાદ યોજના હેઠળ કર્ણાટકના યાત્રાળુ કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે મિત્રો આપણા ભારત સરકારના પ્રવાસન મંત્રાલય હેઠળ આ પ્રસાદ યોજના કાર્યરત છે અને એ અંતર્ગત જુદા જુદા રાજ્યમાં જે ધાર્મિક મહત્વના કેન્દ્રો છે એને એક ટકાઉ પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટે થઈને આ પ્રસાદ યોજના કાર્યરત થઈ છે અને એની અંદર કર્ણાટકના યાત્રાળુ કેન્દ્રોની પસંદગી કરવામાં આવી તો કયા કયા કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે જોઈએ પ્રવાસન મંત્રાલયે તેની સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ વિકાસ માટે ચાર તીર્થયાત્રી કેન્દ્રોની પસંદગી કરી છે કર્ણાટકના ચાર તીર્થયાત્રા કેન્દ્રોની પસંદગી કરી છે તેઓ દેશમાં પ્રવાસન માળખાના વિકાસ માટે રાજ્ય સરકારો કે કેંદ્ર શાસિત પ્રદેશ પ્રશાસન વગેરેને નાણાકીય સહાય પૂરી પાડે છે આપણી કેન્દ્ર સરકાર મિત્રો એક તો સ્વદેશ દર્શન ટુ પોઈન્ટ જીરો યોજના લાગુ કરવામાં આવી છે અને એ હેઠળ આ પ્રસાદ યોજના અંતર્ગત જે પણ મહત્વના ધાર્મિક સ્થળો છે તેને વિકસિત કરવા માટે આપણું પ્રવાસન મંત્રાલય કેન્દ્ર સરકારનું આર્થિક સહાય પૂરી પાડે છે અને પ્રવાસન મંત્રાલયે ટકાઉ અને જવાબદાર પ્રવાસન સ્થળો વિકસાવવા માટે તેની સ્વદેશ દર્શન યોજનાને સ્વદેશ દર્શન 2.0 તરીકે શરૂ કરી છે અને કર્ણાટકમાં પ્રવાસન મંત્રાલય દ્વારા પસંદગી પામેલા યાત્રાળુ કેન્દ્રો કયા કયા છે જેને આપણે પ્રસાદ યોજના અંતર્ગત ડેવલપ કરવાના છે આપણી કેન્દ્ર સરકાર તો એ ચાર સ્થળો છે માં ચામુંડેશ્વરી દેવી મંદિર મૈસૂર જિલ્લામાં આવેલું છે શ્રી માધવા વાના મિત્રો આ તીર્થ સ્થળ કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંજરુગિરી મુકામે આવેલું છે ત્રીજું બીડર જિલ્લાનું પાપનાશ મંદિર અને ચોથું શ્રી રેણુકા યલમ્મા મંદિર જે કર્ણાટકના બેલગાવી જિલ્લામાં આવેલું છે તો આ ચારેય સ્થળોને પ્રસાદ યોજના અંતર્ગત વિકસિત કરવામાં આવશે તો અહીં આપણે પ્રસાદ યોજનાની વાત કરી રહ્યા છીએ તો પ્રસાદ યોજનાનું પૂરું નામ શું થાય છે તો ખાસ યાદ રાખીશું નેશનલ મિશન ઓન પીલ ગ્રીમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ ફરી એકવાર જોઈ લઈએ પ્રસાદ યોજનાનું પૂરું નામ નેશનલ મિશન ઓન પીલ ગ્રીમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ ઓકે અને ભારત સરકારે પ્રવાસન મંત્રાલય હેઠળ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં પ્રસાદ યોજના શરૂ કરી હતી એવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર સરકારે પ્રસાદ યોજના કયા વર્ષે લાગુ કરી છે તો વર્ષ બે હજાર ચૌદ પંદર માં મિત્રો આ રીતે કઈ રીતે લખાતું હશે કે વર્ષ બે હજાર ચૌદ પંદર તો આપણે આ નાણાકીય વર્ષ ધ્યાનમાં લેવાનું રહે નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે પહેલી એપ્રિલે શરૂ થાય એકત્રીસમી માર્ચે પૂરું થાય એટલે કે આ નાણાકીય વર્ષ એક એપ્રિલ બે હજાર ચૌદ થી એકત્રીસમી માર્ચ બે હજાર પંદર સુધીનું ગણવામાં આવે છે અને આ પ્રસાદ યોજના ધાર્મિક પ્રવાસન અનુભવને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં તીર્થ સ્થળોના વિકાસ અને ઓળખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તે ધાર્મિક પ્રવાસનનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવા માટે પ્રાધાન્યતા આપે છે આયોજિત અને ટકાઉ રીતે યાત્રાધામ સ્થળોને એકીકૃત કરવાનો હેતુ ધરાવે છે વિકસિત કરવાનો હેતુ ધરાવે છે આગળ વાત કરીએ તો ઇફકોના નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે મનસુખ માંડવિયાજી એ આપણા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી કોણ છે ડોક્ટર મનસુખ માંડવિયા અને તેમણે ઉત્તર પ્રદેશના આવો નલા અને ફૂલપુર ખાતે ઇફકોનો નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે આપણા ભારત દેશમાં હવે નેનો યુરિયા અને એ પણ લિક્વિડ સ્વરૂપે એનો પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યો છે અને જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક નીવડવાનો છે તો આપણા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ઉત્તર પ્રદેશના આવોનલા અને ફૂલપુર ખાતે ઇફકો નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ઇફકોના ચેરમેન કોણ દિલીપ સંઘાણી ઇફકોના ઉપાધ્યક્ષ બલવીર સિંહ ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઉદયશંકર અવસ્થી એ ફૂલપુર ખાતે હાજર રહ્યા હતા તો મિત્રો અહીંથી પણ ક્યારેક ક્યારેક પ્રશ્નો પૂછાઈ જાય ઇફકોના વર્તમાન ચેરમેન કોણ છે તો દિલીપ સંઘાણી ઇફકોના ઉપાધ્યક્ષ છે બલવીર સિંહ અને ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે ઉદયશંકર अवस्थी તેમણે પણ આ કાર્યક્રમમાં હાજરી આપેલી અને આપણા મનસુખ માંડવિયાજીએ જણાવ્યું કે નેનો યુરિયા આવનારા સમયમાં ખેડૂતોની પ્રગતિ સુનિશ્ચિત કરશે અને તેની આવકમાં પણ વધારો કરશે મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે કયા વર્ષ સુધીમાં બમણી કરવાનો લક્ષ્યાંક છે નીચે કમેન્ટ બોક્સમાં લખજો ઓકે અને આપણા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નેનો યુરિયાના ફાયદાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે તે શ્રેષ્ઠ ગ્રીન ટેકનોલોજી છે અને પ્રદૂષણનો ઉકેલ પૂરો પાડે છે તે જમીનને બચાવે છે અને ઉત્પાદકતામાં પણ વધારો કરે છે અને તેથી ખેડૂતો માટે આ લિક્વિડ યુરિયા છે એ બેસ્ટ છે એટલે આગામી વર્ષમાં મિત્રો કદાચ આ પ્રકારનો ઉપયોગ ખેડૂતો કરતા થઈ ગયા છે અહીં વાંચો વર્ડ્સ ફર્સ્ટ લિક્વિડ નેનો યુરિયા પ્લાન્ટ અને ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો એ તમને સમજાઈ ગયું તેમણે નેનો યુરિયા લાવવામાં વિવિધ વિભાગો પાસેથી મંજૂરી મેળવવા અને પરંપરાગત યુરિયા લોબીનો સામનો કરવા ખેડૂતોને સમજાવવાથી લઈને પડકારો પણ દર્શાવ્યા હતા કારણ કે શરૂઆતનો તબક્કામાં એવું બની શકે કે લોકો આ લિક્વિડ નેનો યુરિયાને સ્વીકારે નહીં અને ખેડૂતો જો ન સ્વીકારે તો મિત્રો આ આખે આખો પ્લાન્ટ ફ્લોપ પણ જાય પરંતુ એ માટે ખેડૂતોને અગાઉ માહિતગાર કરવામાં આવશે ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતો વર્ષોથી યુરિયા અને ડીએપીનો ઉપયોગ કરતા રહ્યા છે જ્યારે યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે માત્ર પાંત્રીસ ટકા નાઇટ્રોજનનો પાક દ્વારા ઉપયોગ થાય છે અને તે ન વપરાયેલ જમીનને અસર કરે છે મિત્રો યુરિયાનો જ્યારે ખેડૂતો ઉપયોગ કરે છે અને પોતાના પાકની અંદર યુરિયાનો છંટકાવ કરે છે તો પાક માત્ર પાંત્રીસ ટકા નાઇટ્રોજન જે યુરિયામાં નાઇટ્રોજન છે એ પાંત્રીસ ટકા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે અને બાકી ન વપરાયેલ નાઇટ્રોજન એ જમીનને આડઅસર કરે છે તેમણે કુદરતી ખેતી જૈવિક ખાતરો અને વૈકલ્પિક ખાતર વાપરવાનો પણ આગ્રહ કર્યો હતો અને મિત્રો અહીં જ્યારે ખાતરની વાત આવી તો ખાતર સંદર્ભે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે લીલો પડવાશ એટલે શું જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે લીલો પડવાશ એટલે શું આપણા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી કોણ છે ડોક્ટર મનસુખ માંડવિયા અને જ્યારે ઉત્તર પ્રદેશની અંદર આ એક યુરિયાનો નેનો લિક્વિડ પ્લાન્ટ સ્થપાયો છે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલે તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ અહીં તમે નકશામાં જોશો તો ઉત્તર પ્રદેશ કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે એક તો ઉત્તર પ્રદેશના ઉત્તર ભાગને અલગ કરીને ઉત્તરાખંડ રાજ્ય બન્યું સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી સાથે પણ સરહદ ધરાવે છે હરિયાણા સાથે સરહદ ધરાવે છે અહીં થોડો ભાગ રાજસ્થાનને પણ સ્પર્શે છે અહીં મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે એ સિવાય અહીં મિત્રો છત્તીસગઢ અહીં ઝારખંડ અને બિહાર આટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સરહદ નેપાળ સાથે ધરાવે છે ઉત્તર પ્રદેશ ક્લિયર આગળ વાત કરીએ તો સુભાષ ચંદ્રનને અકબર કકટ્ટિકલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એક તો એવોર્ડન નામ અઘરું છે અને બીજું આ સુભાષ ચંદ્રન કોણ છે જોઈએ કેરલના લેખક સુભાષ ચંદ્રન ની નવલકથા સમુદ્ર શિલાને કોઝી ટૂંકી વાર્તા લેખક અને નવલકથાકારની યાદમાં ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અકબર કકટ્ટીકલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે કેરલના એક લેખક છે જેનું નામ છે સુભાષ ચંદ્રન અને તેમની નવલકથા છે સમુદ્ર શિલા આ નવલકથાને ધ્યાનમાં રાખીને અકબર કક્કટ્ટીકલ એવોર્ડ આ લેખકને એનાયત કરવામાં આવ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં પ્રકાશિત થયેલી સાહિત્યિક કૃતિઓમાંથી ત્રણ સભ્યોની જ્યુરી દ્વારા આ નવલકથાની પસંદગી કરવામાં આવી હતી સત્તર ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમમાં લેખક એમ મુકુંદન દ્વારા શ્રી સુભાષચંદ્રને પચાસ હજાર રોકડ ઇનામ અને શિલ્પ સહિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો તો મિત્રો સુભાષ ચંદ્રને મળેલા વિવિધ અન્ય પુરસ્કારોની પણ વાત કરી લઈએ તો કેરલ સાહિત્ય અકાદમી એવોર્ડ વર્ષ બે હજાર એકમાં મળે છે સુભાષ ચંદ્રનની એક વાર્તા છે જેનું નામ છે ઘાટી કરંગલ નિલય સમયમ કયું ઘાટી કરંગલ નિલય સમયમ આ એક વાર્તા બદલ સુભાષ ચંદ્રને કેરલ સાહિત્ય અકાદમી એવોર્ડ વર્ષ બે હજાર એકમાં પ્રાપ્ત થયો

તેમની નવલકથા જે અત્યારે ચર્ચામાં રહી છે સમુદ્ર શિલા આ નવલકથા બદલ તેમને પદ્મરાજન એવોર્ડ પ્રાપ્ત થયો અને સમુદ્ર શિલા નવલકથા માટે જતે વર્ષ 2020 માં વીસમાં તેમને શ્રેષ્ઠ નવલકથા માટે ઓવી વિજયન એવોર્ડ પ્રાપ્ત થયેલો છે આગળ વાત કરીએ તો રક્ષા મંત્રીએ આઈડેક્સ ઇન્વેસ્ટર હબ લોન્ચ કર્યો છે અહીં વાંચો આઈડેક્સ ઇન્વેસ્ટર હબ

સરક્ષણ ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન દ્વારા આપણે નવી નવી ડિફેન્સની વસ્તુઓ વિકસાવી શકીએ એ માટે થઈને આઈડેક્સ ઇન્વેસ્ટર હબ આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહે લોન્ચ કર્યું છે તો જુઓ રક્ષા મંત્રીએ એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસના ભાગરૂપે વાર્ષિક સંરક્ષણ ઇનોવેશન ઇવેન્ટ મંથન દરમિયાન સાયબર સુરક્ષા પર ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જીસની નવમી આવૃત્તિ પણ લોન્ચ કરી હતી

અને આવી અન્ય સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે આ આઈડેક્સ ઇન્વેસ્ટર હબ પહેલ શરૂ કરવામાં આવી છે આઈડેક્સ ઇન્વેસ્ટર હબનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણને વેગ આપવાનો રોકાણકારોને તકો અને નવીનતાઓ અંગે એકીકૃત દ્રષ્ટિકોણ આપવાનો છે અને રાજનાથ સિંહે સ્વદેશી સંરક્ષણ સંશોધન ડિઝાઇન વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે ભારતીય સેનાના 110 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સનું સંકલન પણ બહાર પાડ્યું હતું અહીં તમે વાંચી શકો છો કે પ્રોબ્લેમ ડેફિનેશન સ્ટેટમેન્ટ્સ 2023 અને બહાર પાડ્યું છે આપણા રાજનાથ રાજનાથસિંહે 110 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ ભારતીય સેનાના ટેકનોલોજીકલ પડકારો અને શસ્ત્રાગાર સર્વેલન્સ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ થી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બ્લોકચેન મેટાવર્સ રોબોટિક્સ ક્વોન્ટમ ટેકનોલોજી સાયબર અને સ્માર્ટાઇઝેશન જેવા વિશિષ્ટ ડોમેન્સમાં જરૂરિયાતોને પ્રકાશિત કરે છે મિત્રો એકસો જેટલા જે સેનાના પ્રોબ્લેમ્સ છે એના કેટલાક ટોપિક અહીં વર્ણિત કરવામાં આવ્યા છે અને આ કમ્પેન્ડિયમ ભારતીય સેનાને સ્વદેશી ઉકેલો સાથે આધુનિક બનાવવા તરફ કેન્દ્રિત પ્રયત્નોને સક્ષમ કરશે જેનાથી એક મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થશે મિત્રો મેં તમને અગાઉ પણ કહેલું છે કે આપણો ભારત દેશ છે તે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યો છે અને લગભગ 75 જેટલા દેશોમાં હવે આપણે સરક્ષણના સાધનોની નિકાસ પણ કરી રહ્યા છીએ આઈડેક્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ અને આર્મી ટેકનોલોજી બોર્ડ સહિત વિવિધ સંશોધન અને વિકાસ માર્ગો દ્વારા ઉદ્યોગ અને એકેડમિયા ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવશે અને મિત્રો આ પહેલ શરૂ કરી છે આપણા રક્ષા મંત્રી રાજનાથ સિંહે આગળ વાત કરીએ

આઠ નવેમ્બર બે હજાર બાવીસ ના રોજ યોજાયેલી તેની જનરલ કાઉન્સિલ ની બેઠકમાં એકસો ને બે કલાકારો ની પસંદગી કરવામાં આવી હતી કેટલા એકસો બે કલાકારો ને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવેલી ઇમેજ માં તમે જોઈ શકો છો આ કલાકારો ને અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર ની વાત કરીએ તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર ચાલીસ વર્ષ સુધીની વયના કલાકારોને આપવામાં આવે છે ઉંમર મર્યાદા કેટલી છે ચાલીસ વર્ષથી નીચેની વયના કલાકારોને એક તો આ પુરસ્કાર આપવામાં આવે છે તેની સ્થાપના વર્ષ બે હજાર માં પરફોર્મિંગ આર્ટ્સના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યુવા પ્રતિભાવોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી ક્યારે વર્ષ બે હજાર માં અને જેથી તેઓ તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામ કરી શકે ઉસ્તાદ બિસ્મિલા ખાન યુવા પુરસ્કારમાં શું આપવામાં આવે છે તો પચીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે એક એક રોકડ પુરસ્કાર આ રીતની તકતી અને એક અંગ વસ્ત્ર એટલે કે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે અને ઉસ્તાદ બિસ્મિલા ખાન યુવા પુરસ્કાર વાર્ષિક ધોરણે આપવામાં આવશે અને એક વર્ષમાં યુવા પુરસ્કારની કુલ સંખ્યા કેટલી હશે 33 થી વધુ ન હોવી જોઈએ આ તો વર્ષ 2019 20 અને 21 ત્રણ વર્ષના હતા એટલે 102 કલાકારો થયા છે પરંતુ વાર્ષિક એવોર્ડ મેળવનારાઓની સંખ્યા 33 થી વધવી જોઈએ નહીં અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર પાંચ ક્ષેત્રોમાં આપવામાં આવે છે આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ ફ્રોઝન લેક મેરેથોનનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે લદ્દાખમાં

આજે તારીખ થઈ છે ઓગણીસમી ફેબ્રુઆરી આવતીકાલથી આ ઇવેન્ટ શરૂ થવાની છે અને એની અંદર સહયોગ આપ્યો છે એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ લદ્દાખ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ લેહ અને લદ્દાખ પ્રવાસન વિભાગ આ ત્રણેયના સહયોગથી ભારતની પ્રથમ એકવીસ કિલોમીટર લાંબી પેગોંગ ફ્રોઝન લેક મેરેથોનનું આયોજન કરવા જઈ રહ્યું છે અને ફ્રોઝન લેક મેરેથોનનું આયોજન કરવાનો હેતુ ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને આબોહવા અને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનો છે મિત્રો ઉદ્દેશ્ય શું છે એક તો ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને બીજું આબોહવા અને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનો ફ્રોઝન લેક મેરેથોન એ એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ લદ્દાખની રજૂઆત છે જેમણે ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયન ગ્લેશિયર્સના ફ્રોઝન લેકને જોતા તેને ધ લાસ્ટ રનનું હુલામનું નામ આપ્યું છે મિત્રો ગ્લોબલ વોર્મિંગના કારણે જે બરફીલા પ્રદેશો છે એ ધીમે ધીમે પીગળી રહ્યા છે અને કદાચ ભવિષ્યના સમયમાં એવું પણ બને કે આ લેક છે એ બરફથી છવાયેલું ન જોવા મળે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે કારણ કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે ધીમે ધીમે આ જે બરફની શિલાઓ છે તે પીગળી રહી છે એટલા માટે કઈક આવું હુલામણું નામ પણ આપ્યું છે ધ લાસ્ટ રન આગળ વાત કરીએ તો ભારતીય આર્મીના વાઇસ ચીફ ની નિયુક્તિ કરવામાં આવી છે નામ શું છે એમ વી સુચિન્દ્ર કુમાર આપણા ભારતીય આર્મીના વાઇસ ચીફ કોણ બન્યા છે લેફ્ટેનન્ટ જનરલ એમ વી સુચિન્દ્ર કુમાર ઈમેજમાં તમે જોઈ શકો છો લેફ્ટેનન્ટ જનરલ એમ વી સુચિન્દ્ર કુમારને આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે વર્તમાન લેફ્ટેનન્ટ જનરલ બી એસ રાજુ હવેથી સાઉથ વેસ્ટર્ન આર્મી કમાન્ડર તરીકે ચાર્જ સંભાળવાના છે અને લેફ્ટનન્ટ જનરલ એમ વી સુચિન્દ્ર કુમારને આર્મી કમાન્ડર તરીકે બઢતી આપીને નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ હાલમાં આર્મી હેડક્વાર્ટરમાં ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા છે તેઓ આર્મી હેડક્વાર્ટરમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ મિલિટરી ઇન્ટેલિજન્સ અને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઇન્ટેલિજન્સ નો હોદ્દો પણ સંભાળી ચૂક્યા છે અને મિત્રો આપણા ભારતીય આર્મી ના અત્યારે હેડ કોણ છે તો ભારતીય આર્મી ના ચીફ છે જનરલ મનોજ પાંડે ઈમેજ માં તમે જોઈ શકો છો અને ભારતીય સેના નું એટલે કે ઇન્ડિયન આર્મી નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે અને ઇન્ડિયન આર્મી ની સ્થાપના ક્યારે થઈ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો કર્ણાટક બેંકને પ્રતિષ્ઠા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અહીં વાંચી શકો છો કે કર્ણાટક આ બેંકને પ્રતિષ્ઠા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે કર્ણાટક બેંકને ખાનગી ક્ષેત્રની બેંક શ્રેણીમાં ભીમ યુપીઆઈ વ્યવહારોમાં સૌથી વધુ ટકાવારી લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડીજી ધન એવોર્ડ્સ 2021-22 હેઠળ આ પ્રતિષ્ઠા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો મિત્રો ખાસ યાદ રાખજો કે કર્ણાટક બેંકને ખાનગી ક્ષેત્રની બેંક શ્રેણીમાં ભીમ UPI વ્યવહારોમાં સૌથી વધુ ટકાવારી લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડીજી ધન એવોર્ડ્સ 2021-22 હેઠળ આ પ્રતિષ્ઠા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને કર્ણાટક બેંક લિમિટેડ ની સ્થાપના 18 ફેબ્રુઆરી 1924 ના રોજ કરવામાં આવી હતી મિત્રો 18 ફેબ્રુઆરી આજે કેટલી છે 19 ફેબ્રુઆરી તો ગઈ કાલે કર્ણાટક બેંક લિમિટેડ નો સ્થાપના દિવસ પણ હતો સ્થાપના ક્યારે થઈ છે 18 ફેબ્રુઆરી 1924 ના રોજ અને તેના સ્થાપકોએ તેની સ્થાપના કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના દરિયાકાંઠાના શહેર

તો અહીં તમે જોઈ શકો છો કર્ણાટક બેંક નો ઓફિશિયલ લોગો અને તેની ટેગલાઇન છે યોર ફેમિલી બેંક એક્રોસ ઇન્ડિયા શું યોર ફેમિલી બેંક એક્રોસ ઇન્ડિયા કર્ણાટક બેંક ની ટેગલાઇન અને કર્ણાટક બેંક ના વર્તમાન સીઈઓ કોણ છે એમ એસ મહાબળેશ્વર એમ એસ મહાબળેશ્વર કર્ણાટક બેંક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે મિત્રો અહીં એક ટર્મ આવે છે ભીમ તો ભીમનું પૂરું નામ પરીક્ષામાં પૂછાયેલો શું છે પૂરું નામ ભારત ઇન્ટરફેસ ફોર મની મિત્રો અહીં ફોર શબ્દ આવશે ભારત ઇન્ટરફેસ ફોર મની ભીમનું પૂરું નામ અને ભીમ એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર આધારિત નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત એક ભારતીય મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન છે અહીં પણ બે ટર્મ આવે છે યુપીઆઈ પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને એનપીસીઆઈ નું પૂરું નામ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિત્રો એક દિવસ પહેલા જ આપણે આ ચર્ચા કરેલી અને ભીમ એપને ત્રીસ ડિસેમ્બર બે ના રોજ શરૂ કરવામાં આવી હતી લોકડાઉનના સમયગાળા દરમિયાન અને તેનો હેતુ બેંકો દ્વારા સીધા જ ઈ ચુકવણીને સરળ બનાવવા અને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહિત કરવાનો છે ભીમ એપનું નામ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને ભીમ એપ એ 20 ભાષાઓમાં અત્યારે ઉપલબ્ધ છે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારમાં બે એક્સરસાઇઝ હાઇલાઇટમાં છે અને એક્સરસાઇઝને લઈને પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પણ પૂછાય છે તો આ ધર્મા ગાર્ડિયન 2023 ની સંયુક્ત તાલીમ કવાયત કયા બે દેશો વચ્ચે આયોજિત કરવામાં આવી અને ક્યાં આયોજિત કરવામાં આવી તો ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન બે હજાર ત્રેવીસ ની સંયુક્ત તાલીમ કવાયત હાથ ધરવામાં આવી ભારત અને જાપાને સત્તર ફેબ્રુઆરી થી બે માર્ચ બે હજાર ત્રેવીસ સુધી એટલે કે આ કવાયત અત્યારે ચાલુ પણ છે કારણ કે સત્તર ફેબ્રુઆરી એ શરૂ થઈ છે બીજી માર્ચે પૂર્ણ થવાની છે તો ભારત અને જાપાને સત્તર ફેબ્રુઆરી થી બીજી માર્ચ બે હજાર ત્રેવીસ સુધી જાપાનના શિગા પ્રાંતના કેમ્પ ઇમાજુ ખાતે ધર્મા ગાર્ડિયન કવાયત શરૂ કરી છે ભારત અને જાપાન વચ્ચે ધર્મા ગાર્ડિયન કવાયતની આ ચોથી આવૃત્તિ હશે ધર્મા ગાર્ડિયન બે હજાર ત્રેવીસ એ વાર્ષિક તાલીમ કાર્યક્રમ છે જે ભારતમાં બે હજાર અઢારથી આયોજિત કરવામાં આવે છે અત્યારે ચોથી આવૃત્તિ આયોજિત થઈ રહી છે જાપાનમાં અને સંયુક્ત કવાયતમાં ગૃહ હસ્તક્ષેપની કવાયત અર્ધ શહેરી ભૂપ્રદેશમાં આતંકવાદી ઠેકાણાઓ ઉપર દરોડા પાડવા લડાઈ કરવી પ્રાથમિક સારવાર નિશસ્ત્ર લડાઈ અને ક્લોઝ ક્વાર્ટર કોમ્બેટ ગોળીબારનો સમાવેશ આ એક્સરસાઇઝમાં થાય છે જ્યાં બંને પક્ષો સંયુક્ત રીતે તાલીમ આયોજન અને સારી રીતે વિકસિત વ્યૂહાત્મક કવાયતની શ્રેણીને અમલમાં મૂકશે વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે વ્યૂહાત્મક કૌશલ્ય વધારવા અને દળો વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવા અને આર્મીથી આર્મી સંબંધોને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે આ એક્સરસાઇઝમાં અને ભારત અને જાપાન વચ્ચે યોજાતી અન્ય કેટલીક કવાયતો જોઈએ તો એક છે મલબાર કવાયત મિત્રો આપણા ભારત દેશમાં આયોજિત થાય છે અને મલબાર કવાયતની અંદર ચાર જેટલા ક્વાડ દેશોનો સમૂહ છે એ ચારેય દેશો હવે ભાગ લે લે છે તો એક છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા બીજું છે ઓસ્ટ્રેલિયા ભારત અને જાપાન આ ચારેય ક્વાડ દેશોનો સમૂહ છે અને આ ચારેય દેશો વચ્ચે મલબાર એક્સરસાઇઝ આયોજિત થાય છે જાપાન ભારત મેરીટાઇમ ક્વાયત એને ટૂંકાક્ષરીમાં કહેવામાં આવે છે જી મેક્સ અથવા તો જાય મેક્સ એ એક નેવલ એક્સરસાઇઝ છે એ ભારત અને જાપાન વચ્ચે આયોજિત થાય છે નામ પણ ખબર પડી જાય કે જાપાન ઇન્ડિયા ઓકે અને એક શિન્યુ મૈત્રી નામની એક એરફોર્સ એક્સરસાઇઝ છે એટલે કે મિત્રો આપણી હવાઈ કવાયત છે જેનું નામ છે શિન્યુ મૈત્રી અને જ્યારે જાપાન સાથે આપણે આ એક્સરસાઇઝ આયોજિત કરી રહ્યા છીએ તો જાપાનના વડાપ્રધાન છે ફ્યુમિયો કિશિદા જાપાનની રાજધાની છે ટોક્યો અને જાપાનનું ચલણી નાણું છે જાપાની જિયાન આગળ વાત કરીએ તો બીજી એક્સરસાઇઝ ભારત અને યુએસ ફોર્સ વચ્ચે તર્કશ કવાયત હાથ ધરવામાં આવી એક્સરસાઇઝનું નામ શું છે તર્કશ એક્સરસાઇઝ કયા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ઇન્ડિયા અને યુએસએ એટલે કે અમેરિકા વચ્ચે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજી અને અમેરિકાની સ્પેશિયલ ઓપરેશનસ ફોર્સીસ વચ્ચેની સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત તર્કશ ચેન્નઈમાં સમાપ્ત થઈ છે મિત્રો આ તર્કશ એક્સરસાઇઝ ક્યાં આયોજિત કરવામાં આવી છે ચેન્નાઈમાં બંને દેશોના વિશેષ દળો દ્વારા CBRN એન કાઉન્ટર ટેરર રિસ્પોન્સ માટેની મોકડ્રીલ આ કવાયતની મુખ્ય વિશેષતા હતી અહીં આપણે જોઈએ કે હતીકલ બી એટલે શું બાયોલોજીકલ આર એટલે રેડિયોલોજીકલ અને એન એટલે ન્યુક્લિયર તો મિત્રો વર્તમાન સમયમાં આ ચારે પ્રકારના એટેક આપણા વિરોધીઓ દ્વારા થઈ શકે છે કેમિકલ એટેક હોઈ શકે

દુશ્મનોને ઝડપી નિષ્ક્રિય કરવા બંધકોને બચાવવા અને રાસાયણિક હથિયારોના જોખમને તટસ્થ કરવા માટે બંને વિશેષ દળોના એકમોના કમાન્ડોને તાલીમ આપવાનો છે જ્યાં કેમિકલ જૈવિક રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ટેરર રિસ્પોન્સ કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ સીબીઆરએન શસ્ત્રોને સામૂહિક વિનાશના શસ્ત્રો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ભૂતકાળમાં રાજ્યો અને આતંકવાદી તત્વો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે જ્યારે આપણે આ એક્સરસાઇઝ આયોજિત કરી નામ છે તર્કશ ઓકે તો અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે જો બાઈડેન અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન ડીસી અમેરિકાનું ચલણી નાનું છે અમેરિકન ડોલર અને હવે ગઈકાલના પ્રશ્નની વાત કરીએ તો ગઈકાલનો પ્રશ્ન હતો કે કપૂરે કોગળા કરવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે તો ખૂબ વૈભવ માણવો એવો અર્થ થાય અને જે મિત્રો જવાબ આપ્યો છે એ છે ભરતભાઈ સોલંકી કોળી વિશાલ વાણી અને ગાયત્રી દલવાડી આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે આજનો પ્રશ્ન કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ સ્ટેટમેન્ટ કોનું છે ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર ફરી એકવાર જુઓ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનું છે સાચો ઓપ્શન પસંદ કરી લીધો હોય તો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું હવે જતાં જતાં એક કામ કરો આ વિડીયોને પોઝ કરો નીચે શેર બટન આપેલું છે ક્લિક કરી અને તમારી પાસે જે વોટ્સએપ ગ્રુપ છે ટેલિગ્રામ ચેનલ છે અથવા તો ફેસબુક ના ગ્રુપ છે એની ઉપર આ વિડીયોની લિંક શેર કરો ત્યાર પછી વિડીયો ક્વિટ કરો ઓકે આવતીકાલે મળીએ આપનો દિવસ એન્ડ જય હિન્દ